तमिलनाडु में जयंती रवि की बदली कराई एरोविल फाउंडेशन ना सेक्रेटरी बनावाया केन्द्र में प्रतिनियुक्ति पर आदेश गुजरात केडर 1991 बेच ना आईएस अगाउ आ पोस्ट माटे करी हती विनंती जग्या खाली थता नवा हेल्थ सेक्रेटरी कोण जीएसटी ना चीफ कमिश्नर जेपी गुप्ता की चर्चा हरित शुक्ला नामनी पण छे चर्चा साइंस एंड टेक्नोलॉजी ना सेक्रेटरी छे शुक्ला जेओना नामनी पण चर्चा चाली रही छे। न्यूज 18 संवाददाता गीता मेहता मेरे जुड़ाई गया है। जी गीता, हाल में बधु शू अपडेट मिली रही है? जयंती रवि जो ने हाल में बदली आपवामां आवी छे, प्रमोशन थयुं छे, कोण तेमनी जग्या लई शके छे? जी अगाउ तमिलनाडुना एरोविला फाउंडेशन माटे पोस्टिंग आप आरोग्य अग्र सचिव जयंती रविए केन्द्र सरकार ने एक विनंती करी थी। तेमनी आ रिक्वेस्ट उपर राज्य सरकारे मोहर मारी ने केन्द्र सरकार ने मोकली आप्युं हतुं। फाइनली तेओने आ प्रतिनियुक्ति माटेना ऑर्डर आदेश केन्द्र सरकार तरफथी करी देवामां आव्या छे। 3 वर्ष माटे तेओने गुजरातथी तमिलनाडु खाते डेप्युटेशन पर मोकलवामां आवशे। तमिलनाडुनुं जे एरोविला फाउंडेशन छे जेना तेओने सेक्रेटरी बनावाया छे। हवे मूलभूत मुद्दो ए छे के हेल्थ सेक्रेटरी जयंती रविना गया बाद तेमना खाली पद पर हवे कोने एपॉइंटमेंट अपाशे त्यारे सौथी महत्वना बे नाम छे जे आ रेसमां सौथी आगळ छे, जेमां पूर्व हेल्थ कमिश्नर ने हालना कमर्शियल टेक्सना चीफ कमिश्नर जेपी गुप्ता अने हालना साइंस एंड टेक्नोलॉजी विभागना सेक्रेटरी हरित शुक्लानुं नाम सौथी आगळ छे। आ रेसमां आ बंने अधिकारीमांथी सौथी आगळ हतो ते जेपी गुप्ता छे, कारण के अगाउ पण तेओ हेल्थ कमिश्नर तरीके राज्यना हेल्थ कमिश्नर तरीके खूब सारी कामगीरी बचावी चुक्या छे। जो हरीश शुक्ला अने जेपी गुप्ता वच्चेनी कम्पेरिजन करवामां आवे तो जेपी गुप्ता एक सीनियर अधिकारी छे, हेल्थ डिपार्टमेंटना अनुभवी छे, त्यारे सौथी वधु संभावना हालना कमर्शियल टेक्स चीफ कमिश्नर जेपी गुप्तानी जणाई रही छे। ત્યારબાદ હરીત શુક્લાનું નામ આગળ આવી રહ્યું છે। હરીત શુક્લા હાલ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સેક્રેટરી છે, તે ઉપરાંત તેઓ હેલ્થમાં પણ હાલ કોવિડની પરિસ્થિતિને લઈને કામગીરી બજાવી રહ્યા છે। તેને જોતા આ બંનેમાંથી એક અધિકારી પર ફાઇનલ મહોર મરાઈ શકે છે નવા હેલ્થ સેક્રેટરી તરીકે। મેં પહેલાં પણ કહ્યું કે જેપી ગુપ્તા અગાઉ પણ હેલ્થ કમિશનર રહી ચૂક્યા છે, એટલે સંભાવના તેમની સૌથી વધુ ગણાય છે, પરંતુ હવે જોવાનું એ રહેશે કે આગામી 3 દિવસમાં આ બેમાંથી કયા અધિકારી પર ફાઇનલ મંજૂરીની મહોર મરાશે। મૂળભૂત વસ્તુ એ છે કે કોવિડના જે સંજોગો છે તેને જોતા કોઈ નવા અધિકારીને મૂકીને કોઈ એક્સપેરિમેન્ટ કરવાની રાજ્ય સરકાર દ્વારા કોઈ સંભાવના જોવાતી નથી। કોઈ અનુભવી અધિકારીને કે જે કોવિડની પરિસ્થિતિમાં કામ કરી ચૂક્યો હોય તેવા અધિકારી ઉપર રાજ્ય સરકાર પસંદગી ઉતારી શકે છે, તે માટે જ હાલ આ બે અધિકારીઓના નામ સૌથી આગળ છે, જેમાં સૌ પ્રથમ જેપી ગુપ્તા અને ત્યારબાદ હરીશ શુક્લાનો સમાવેશ થાય છે। જી આભાર ગીતા સમગ્ર માહિતી બદલ। તો હાલમાં અનેક નામ ઉપર ચર્ચા છે, આખરી મોહર ટૂંક સમયમાં લગાવવામાં આવશે, પરંતુ જયંતિ રવિ કે જેઓએ દરખાસ્ત કરી હતી, મંજૂરી માંગી હતી, તે મંજૂરી મળી ચૂકી છે। કોરોનાએ લગ્ન સિઝન પર પાણી ફેરવ્યું છે। કોરોનાની પહેલી લહેર શાંત થયા પછી જ્યાં લગ્નની શરણાઈ વાગી ત્યાં તો કોરોનાની બીજી લહેરનું આગમન થયું। કેટલાય લગ્નો કેન્સલ થયા કે તો કેટલાકે પરિવારોને લગ્નને પાછા ઠેલવવા પડ્યા। 2021ની શરૂઆતમાં આ તમામ મુહૂર્તો કોરોનાને કારણે ખાલી ખમ છે, જ્યારે હવે જૂન જુલાઈમાં માત્ર 15 જ મુહૂર્ત છે, અને આ જો મુહૂર્તમાં લગ્ન કરવામાં નહીં આવે તો દિવાળી પછી જ માંડવો બાંધી શકાશે। કોરોનાની ત્રીજી લહેરનો ખતરો પણ દિવાળી પછીની લગ્ન સિઝન પર તોળાઈ રહ્યો છે, ત્યારે લગ્નને લઈને વરકન્યાના પરિવાર સહિત ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી પણ મૂંઝવણમાં મુકાય છે। તો નિયંત્રણો આજે લાગ્યા છે તે તમામની વચ્ચે અનેક લોકો જૂન જુલાઈ અને ઓગસ્ટમાં પ્લાનિંગ કરી રહ્યા હતા લગ્નના, પરંતુ હાલમાં જે જાણકારી છે, જે મુહૂર્ત પ્રમાણે હિન્દુ વિધિ ધર્મ પ્રમાણે લગ્ન થતા હોય છે, તેમાં એવા 15 જ મુહૂર્ત અવેલેબલ છે કે શક્ય છે કે જેમાં લગ્ન થઈ શકે છે। અમારી સાથે જ્યોતિષ અને પંડિત અમિતજી શાસ્ત્રી જોડાયેલા છે। અમિતજી, જે 15 મુહૂર્ત છે, આ કેટલા મહત્વના અને કયા કયા સમયની અંદરના 15 મુહૂર્ત છે? સૌપ્રથમ ન્યૂઝ 18 ગુજરાતીના સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ। શાસ્ત્રની અંદર ધન્યો ગૃહસ્થાશ્રમ કહ્યું છે, અને ગૃહસ્થાશ્રમમાં જ્યારે એ ધન્ય બનાવવાનો હોય ત્યારે
विवाह बंधन थी आपणे जोड़ाइए त्यारे मुहूर्त नु घणु बधु महत्व रहेलू छे, कारण कि योग्य मुहूर्त में लग्न थई थी ज संसारिक जीवन पवित्र बने छे अने प्रगतिमय बने छे। हवे जे मुहूर्त आववाना छे ते मुहूर्त ने ध्यान में राखीने आपणे जून महीनानी वात करिए तो जून महीनानी त्रीजी चौथी छठी तारीख पंदरमी तारीख सोलमी तारीख ओगणीसमी तारीख वीसमी तारीख एकवीसमी तारीख चौवीस छवीस अने अठ्यावीस अनुक्रमे जून महीनानी अंदर आटला मुहूर्त आवे छे। जी जी शास्त्री, अपनी पास थी एपण जाणवा मांगीशुं के आ जे मुहूर्त छे जे हालना समय में छे, लोको ज्यारे आ मुहूर्तनुं पसंदगी करता होय छे शुं ध्यान राखवामां आवे, कारण के कोरोना काळ पण छे, केवी रीते आ मुहूर्तनी अंदर लग्न प्रसंग अथवा कोई शुभ प्रसंगनुं आयोजन थाय? मुहूर्त शा माटे कढावामां आवे छे सौ पहेला तो आपणे ए जाणी लईए, લગ્નનો જ્યારે પ્રસંગ હોય જ્યારે યુવક અને યુવતી લગ્ન ગ્રંથિથી જોડાઈ અને પોતાના ગૃહસ્થ આશ્રમનો પ્રારંભ કરી રહ્યા હોય ત્યારે એ યોગ્ય મુહૂર્તમાં શુભ મુહૂર્તની અંદર એ પોતે લગ્ન ગ્રંથિથી જોડાય તે અત્યંત આવશ્યક છે। મુહૂર્ત શાસ્ત્ર એ પોતાનામાં અતિ બળવાન છે એવું શાસ્ત્રમાં લખ્યું છે કે યુવક અને યુવતીની મૂળ જન્મકુંડળીમાં પણ જો કોઈ દોષ હોય અને યોગ્ય મુહૂર્તમાં શુભ મુહૂર્તમાં બળવાન મુહૂર્તમાં જો તેમના લગ્ન થાય તો જન્મકુંડળીના કુયોગ દુષ્ટ યોગ પણ નાશ પામતા હોય છે અને પતિ અને પત્ની શુભ સંપત્તિ અને સંતતિ આ બેનું નિર્માણ કરી શકે છે। મુહૂર્ત કાઢવા માટે સૂર્યનું બળ લેવું પડે, ચંદ્રનું બળ લેવું પડે, ગુરુનું બળ લેવું પડે અને શુક્રનું બળ લેવું પડે, આટલા ચાર ગ્રહનું મુખ્ય બળ લેવું પડતું હોય છે। સાથે સાથે વૈદ્રુતિ, મહાપાત, વ્યતિપાત, ભદ્રા આવા કુયોગને ત્યાજ્ય ગણવા પડે એટલે એમને અવગણવા પડે। સાથે સાથે એ જે વાર છે એ વાર પણ શુભ હોવો જોઈએ એટલે શનિવાર અને મંગળવાર આ પ્રકારના બે વાર એ ત્યાગવા જોઈએ। શાસ્ત્રની અંદર મુહૂર્તની વાત જે લખી છે એ ખૂબ જ સૂક્ષ્મ પદ્ધતિથી આપી છે। અમારે યુવક અને યુવતીના જન્માક્ષર પણ જોવા પડે, એ જન્માક્ષર અનુસાર પંચાંગની અંદર લગ્ન માટે જે યોગ્ય તિથિ આપવામાં આવી છે એ તિથિના અનુસાર તેનો સુમેળ પણ ગોઠવવો પડે, કારણ કે ચંદ્રનું નક્ષત્ર પણ આ બધી બાબતોમાં ઘણું મહત્વ ધરાવે છે, સૂર્યનું નક્ષત્ર પણ ઘણી બધી મહત્વ ધરાવે છે। અત્યારના સંજોગોમાં આપણે જોઈએ તો જૂન મહિનાની અંદર મેં કેટલીક લગ્નની તારીખો આપી જેની અંદર મુહૂર્ત પ્રમાણે લગ્ન થઈ શકે। હવે શું ધ્યાન રાખવું, મુહૂર્ત પ્રમાણે લગ્ન તો થઈ શકે પણ સૂર્યનું બળ મુખ્યત્વે જોવામાં આવે છે। આ સૂર્ય અત્યારે રાહુ સાથે યુતિમાં છે, જે 15મી જૂને સૂર્ય અને રાહુનું આ યુતિ છૂટી પડશે, પણ એ દરમિયાન જે કોઈ લગ્ન કરશે તેને સૂર્ય અને રાહુની યુતિનો સામનો કરવો પડશે। સાથે સાથે શનિ જેવો ગ્રહ વક્રી છે, ગુરુ મહારાજ પણ હવે આગામી સમયમાં 20મી જૂનથી વક્રી થવાના છે, એટલે શનિ અને ગુરુ આ બે ગ્રહ વક્રી થવાના છે, સૂર્ય રાહુની યુતિ છે, ત્યારે આવા સંજોગોમાં કુયોગનો નાશ કરવા માટે ગુરુના જાપ કરાવવા પડે, શનિદેવના જાપ કરાવવા પડે અને ગણપતિ દેવના પણ જાપ કરાવવા પડે। આટલા ત્રણ જાપ કરાવે તો તેમની જન્મકુંડળીના અનુસાર જે કોઈ પણ દોષ હોય તે પણ નાશ પામે અને હાલ જે શનિ અને ગુરુ જેવા ગ્રહો વક્રી થશે, ગુરુ હવે વક્રી થશે જ્યારે શનિ હાલ વક્રી ચાલે જ છે, તો તેનો દુષ્પ્રભાવ એમના લગ્ન જીવન ઉપર ન પડે। જી જી અમિત જી, આપણા સાથે જોડાયેલા રહેજો, જે દર્શકો જોડાયા છે તેઓને જણાવી દઈએ કે હાલમાં કોરોના કાળનો આ સમય છે ત્યારે અનેક લોકોએ પોતાના લગ્નને પાછા ઠેલવવા પડ્યા છે અથવા તો પોસ્ટપોન કેન્સલ કરવા પડ્યા છે, ત્યારે મુહૂર્ત જે છે આ જૂન જુલાઈની અંદરના તે મુહૂર્તને લઈને ખુદ અમારી સાથે શાસ્ત્રીજી અમિત ત્રિવેદી જોડાયા છે કે જેઓ જણાવી રહ્યા છે કે કયા કયા મુહૂર્ત જરૂરી છે અથવા તો કયા કયા મુહૂર્તની અંદર શુભ પ્રસંગ થઈ શકે છે, લગ્નમાં શુભ મુહૂર્ત કેવી રીતે નક્કી થાય છે એ સૌથી મહત્વનો સવાલ કે જેઓ તેઓ જણાવી રહ્યા છે, લગ્નમાં શુભ મુહૂર્તો કયા છે તે તેમણે જણાવ્યા, જૂન જુલાઈમાં ગ્રહોની ચાલ કેવી રહેશે કારણ કે એનાથી જ મહત્વ થઈ જાય છે કે કેવી રીતે ગ્રહોની આ ચાલથી જે મુહૂર્ત છે તે જોવા મળી શકે છે, આ સમયે લગ્નમાં શુભ અને અશુભ સમય જે છે તે પણ મહત્વના થઈ જાય છે। શાસ્ત્રીજી, આપણી પાસેથી એ પણ જાણવા માંગીશું કે જે મુહૂર્ત હોય છે અન્ય ગ્રહોનું બળ કેવું છે તેના પર અને જૂન જુલાઈમાં ગ્રહોની ચાલ કેવી છે? શાસ્ત્રીજી, અવાજ આવી રહ્યો છે મારો? જૂન જુલાઈમાં ગ્રહોની ચાલ કેવી અને મુહૂર્ત હોય પણ અન્ય ગ્રહોનું બળ કેવું છે? હા, આપે જે વાત કરી કે પંચાંગમાં મુહૂર્ત આપેલું હોય, જ્યારે આપણે પંચાંગ જોઈએ ત્યારે પંચાંગની અંદર દરેક પ્રક્રિયાના મુહૂર્ત આપેલા છે, જેમ કે
सोळे सोळ संस्कार जेने आपणे वात करीए छीए आपणी भारतीय संस्कृतिना हिंदू संस्कृतिमां लग्न करवाथी लई अने दीकरीने सौथी पहेला तो रसोईमां अडाडवी एटले वहु जे छे ए वहु रसोई क्यारे बनावशे साथे साथे घरनी बहार क्यारे निकळशे पहेली वखत पियर क्यारे जशे आ बधी ज प्रक्रियाना मुहूर्त आपेला छे। आवा संजोगोमां जयारे ग्रहोनी चाल अवळी होय त्यारे आपणे ए ग्रहोनी शांति करावी पड़े। आपणे कोई पण ग्रहनी शांति करावानी वात करीए के जाप करावानी वात करीए त्यारे केटलाक लोकोना मनमां आ बधी बाबतो रुचती होती नथी आने अंधश्रद्धा साथे जोड़ी देवामां आवे छे। पण आवी भूल आपणे न करवी जोईए। आपणे जयारे आखी जीवन अहींया समर्पित करता होईए त्यारे ग्रहों ने नक्षत्रों नु बळ पण लेवुं जरूरी छे। पावक अग्निनी साक्षीए ग्रहों अने नक्षत्रों नु बळ आपणे मेळवीशुं तो पति अने पत्नीनुं जे जीवन छे ए प्रगतिमय रहेशे। मूळ तो लग्न जीवन प्रगतिमय रहेवुं जोईए। हवे मैं नक्षत्रोनी वात करी ए नक्षत्रोमां पण देवगण नक्षत्र होय तो एमां कोई पण प्रकारनो वांधो आवतो नथी। पण मघा नक्षत्र होय मूळ नक्षत्र होय धनिष्ठा नक्षत्र होय आ प्रकारना नक्षत्रो ज्यारे होय त्यारे नक्षत्रोनी शांति पण करावी पड़ती होय छे। आपणे सेठ समाजनी अंदर डोक्यू करीए तो आपणने समजाशे के केटलाक लग्न जीवन ए घणी सारी रीते प्रगतिमय चालता होय छे। पण केटलाय लग्न जीवन एवा छे के पति अने पत्नी एक छत नीचे रहता होय छे तेम छता छ छ महीना सुधी एक बीजा साथे बोलता होता नथी। केटलाक लग्नो जीवन ए बे चार महीनानी अंदर ज विच्छेद थाय छे। आ प्रकारनी जे परिस्थिति निर्माण थाय छे ते न थवी जोईए। अने ग्रहो अने नक्षत्रोना बळथी शुक्रना बळथी गुरुना बळथी शनिना बळथी सूर्यना बळथी चंद्रना बळथी जो आ लग्न जीवन विशेष रीते आपणे बलवान बनावीए तो आपणा जीवननी अंदर कोई पण प्रकारनो वांधो आवे नहीं अने लग्न जीवन प्रगतिमय बने। जी जी આપણી પાસેથી એ પણ જાણવા માંગીશું કે આ સમયે લગ્ન કરવાથી શુભાશુભ ફળ કેવું હોય છે અને કોની પૂજા ઉપાસના કરવાથી અશુભ ફળની નાબૂદી પણ થાય। જી હવે અત્યારના સંજોગોમાં એવું પણ બનતું હોય છે કે કોઈ યુવક પરદેશથી આવ્યો યુવતી પરદેશથી આવી અને જે કોઈ પ્રકારે લગ્નના મુહૂર્ત આવતા હોય તે તારીખ કદાચ તેમને અનુકૂળ ન પણ આવતી હોય અને કેટલાક લોકો એવું વિચારી લે કે ભાઈ જે થવું હશે તે થશે એ તો આમાં કંઈ બહુ વાંધો હતો નથી મારે અત્યારે પરદેશ જવાનું છે એટલે લગ્ન કરવા તો જરૂરી જ છે। જો કોઈ આપતકાળ હોય એટલે કે અનએવોઇડેબલ સર્કમસ્ટેન્સીસ હોય અને લગ્ન કરવા પડે તો પણ એ દિવસે શુભ મુહૂર્ત અને શુભ હોરા ખાસ જોવી પડે। સામાન્ય રીતે એવું બનતું હોય છે કે અમારી પાસે યુવક અને યુવતીના માતા પિતા લગ્નના મુહૂર્ત કઢાવવા માટે આવતા હોય છે। અમે એની અંદર પ્રત્યેક મુહૂર્ત લખીને આપતા હોઈએ છીએ ખાસ કરીને હસ્તમેળાપનું મુહૂર્ત લખીને આપીએ। પણ મોટા ભાગના સંજોગોમાં હસ્તમેળાપનું મુહૂર્ત સચવાતું જ હોતું નથી અને છેવટે લગ્ન પ્રગતિમય નથી હોતા। હું અનેક જગ્યાએ ખાસ ચકાસણી કરું છું કે જેમના લગ્ન મુહૂર્ત પ્રમાણે થયા છે તેમના લગ્નમાં કોઈ પણ પ્રકારના વિઘ્નો આવતા નથી। શું પૂજા ઉપાસના કરવી જોઈએ તો સૌ પ્રથમ ગણેશજીની પૂજા ઉપાસના હંમેશા અવશ્ય કરવી જોઈએ। સંકટ નાશન સ્તોત્રનો પાઠ કરવો જોઈએ સાથે સાથે તમારા જે કુળદેવી છે એ કુળદેવીની પૂજા ઉપાસના પણ કરવી જોઈએ। લગ્નને જ્યારે અમુક દિવસો બાકી હોય ત્યારે અગિયારસનું વ્રત પણ લેવું જોઈએ। લગ્ન જેવા શુભ પ્રસંગને શુભ પ્રવૃત્તિનું બળ પણ મળવું જોઈએ એટલે અગિયારસનું જે બળ છે એ અગિયારસનું પુણ્ય દરેક વ્યક્તિએ પોતાના લગ્નને અર્પણ કરવું જોઈએ। જ્યારે પુણ્ય બળથી લગ્ન થાય છે ત્યારે એ લગ્ન જીવન સફળતાની ચરમ સીમાએ પહોંચે છે એ વાત નિર્વિવાદ છે। અહીંયા વાત એમ છે કે પતિ અને પત્નીને પસંદગીનો અવકાશ છે। એક યુવક પોતાની પસંદગીની યુવતી શોધી શકે એક યુવતી પોતાની પસંદગીનો યુવક શોધી શકે પણ એ પછી પસંદગીનો અવકાશ હોતો નથી। કારણ કે પતિ અને પત્ની બે જણા જોડાય ગૃહસ્થ જીવનનો પ્રારંભ કરે ત્યારે સંતાન પ્રાપ્તિમાં એમને કોઈ પણ પ્રકારની પસંદગી મળતી નથી અને એ વગર પસંદગીએ જે સંતાન પ્રાપ્તિ થાય તે સંસ્કારી હોય પ્રગતિમય હોય આજ્ઞાનકારી હોય એ સંતતિ પ્રાપ્ત કરવા માટે પણ મુહૂર્ત શાસ્ત્રનું બળ લેવું જોઈએ એટલે કે મુહૂર્ત પ્રમાણે લગ્ન થવા જોઈએ।
કુળદેવીની પૂજા ઉપાસના ખાસ કરવી જોઈએ. અને જી સંતાનના જે માતા પિતા છે એ સંતાનના માતા પિતાએ શુભવાર અથવા અગિયારસ એનો ઉપવાસ પણ કરવા જોઈએ, જેથી કરી લગ્ન જીવનને બળ મળે. જી આભાર શાસ્ત્રીજી, આપ અમારી સાથે જોડાયા અને જે માહિતી આપે આદાન પ્રદાન કરી તે બદલ. તો હાલમાં જૂનમાં લગ્નના મુહૂર્તને લઈને અમે શાસ્ત્રીજી સાથે જોડાયા હતા. જૂન જુલાઈની અંદર અનેક એવા મુહૂર્તો છે કે જેની અંદર લગ્ન પ્રસંગ અથવા તો કોઈ સારા કામ થઈ શકે છે. હાલ રોકાઈશું એક વિરામ માટે, આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.